ગુજરાત સરકાર બહેનોને આર્થિક રીતે પગભર બને સમાજમાં માનભેર જીવન જીવે તે માટે મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સખી મંડળના બહેનો માટે રાખી મેળાનું શહેરમાં બે સ્થળોએ રાખી રાખડી મેળાનું આયોજન કરાયું હતું, જેમાં શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે મેયર ધીરુભાઈ ગોહિલ અને કમિશનર તુષાર સુમેરા તેમજ સ્થાયી સમિતિના ચેરમેન રાકેશભાઈ ધુલેશિયાના હસ્તે ઉદઘાટન કરાયું, જેમાં 20 જેટલા સખી મંડળની બહેનો દ્વારા વિવિધ પ્રકારની રાખડીઓ તેમજ હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ, ઇમિટેશન જ્વેલરી, કોસ્મેટિક વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે, જેમાં સખી મંડળ દ્વારા જુદી જુદી પ્રવૃત્તિઓ કરીને આર્થિક ઉપાર્જન કરવામાં આવે છે. તે અંતર્ગત દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા તારીખ 3-15 ઓગસ્ટના રેસકોર્સના ગ્રાઉન્ડ ખાતે તથા બાવદીન કોલેજ પાસે રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 20 સખી મંડળની બહેનો દ્વારા રાખડી સહિત વિવિધ પ્રકારની વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે. આ તકે મેયર તથા કમિશનર તુષાર સુમેરા દ્વારા જાહેર જનતાને આ સ્ટોલ પરથી ખરીદી કરી સખી મંડળની બહેનોને પ્રોત્સાહન આપવા માટે અપીલ કરવામાં આવી છે. રક્ષાબંધનનો તહેવાર ખૂબ જ નજીકમાં આવી ગયો છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા રાખી મેળાનું આયોજન અહીંયા રેસકોર્સના મેદાનમાં રાખવામાં આવેલ છે. દીનદયાલ અંત્યોદય યોજના અંતર્ગત સ્ત્રી સશક્તિકરણનું પખવાડિયું ચાલી રહ્યું છે ત્યારે સ્ત્રીઓને આ જે રક્ષાબંધન છે, રક્ષા છે, બધી રાખડીઓ છે એ પોતે બનાવે છે અને સ્ટોલ દ્વારા અહીંયા વેચવામાં આવે છે અને ખૂબ જ સારી કમાણી કરે છે અને પોતે પગભર થાય એના માટેનું આ એક આયોજન કરવામાં આવેલ છે. જૂનાગઢની જનતાને અહીંયાથી રાખડી ખરીદવા માટે આહવાન કરવામાં આવે છે. જૂનાગઢ મહાનગરપાલિકા હેઠળ નેશનલ અર્બન લાઇવલીહુડ મિશન અંતર્ગત ટોટલ 6 સ્ટોલ બનાવી અને 18 મંડળો દ્વારા, મહિલા મંડળો દ્વારા આ રક્ષાબંધન દરમિયાન રાખડીઓનું વેચાણ કરવામાં આવનાર છે. ભારત સરકારશ્રીની આ એક ખૂબ જ મહત્ત્વની સ્કીમ છે, જેની અંદર મહિલાઓને અમે પ્લેટફોર્મ આપીએ, માર્કેટિંગનું એક માધ્યમ બનાવી આપીએ, જેના દ્વારા મહિલાઓ એક આર્થિક ઉપાર્જન કરી અને આગળ આવે. રાજ્ય સરકાર અને ભારત સરકાર દ્વારા એની માટે સબસિડી પણ આપવામાં આવે છે અને રિવોલ્વિંગ ફંડ પણ આપવામાં આવે છે. અહીંયા આવીને જોઈને ખૂબ આનંદ થાય છે કે ઘણા ગ્રુપ આવા તહેવારો દરમિયાન 25,000 જેવી કે વધારે, એનાથી પણ વધારે માર્કબર રકમનો એમને આવક કરીને પણ આગળ વધે છે. તો આ તકે અમે, હું નગરજનોને, અમે અમારી કોર્પોરેશનની ટીમ દ્વારા અમે વિનંતી કરીએ છીએ કે આ રક્ષાબંધનના જે તહેવાર છે એની રાખડીની ખરીદી અહીંયાથી થાય અને મહિલાઓને ખૂબ આપણે એની સાથે સાથ આપીએ. મનીષ ડાકી સાથે રવિન્દ્ર કંસારા, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ.